આજ રોજ વિશેષ મુલાકાતમાં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં ગઈકાલે ચૂંટણી થઈ હતી ઉપપ્રમુખની ચૂંટણીમાં ખૂબ જ જંગી મતથી જીતેલા એવા આશિષભાઈ ગુજરાતી સાથે આપણે વાતચીત કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસ આવ્યા છે આશિષભાઈ ગઈકાલે જે ચૂંટણી થઈ છે ખૂબ જ જંગી મતથી તમે જીત્યા છો શું સમીકરણો હતા ગઈકાલે ઇલેક્શનમાં જી ગઈકાલે ઇલેક્શનમાં સમીકરણો સૌથી પહેલાં તો ઉદ્યોગ હતો કે ઉદ્યોગનો માણસ હોવો જોઈએ અને ઉદ્યોગમાં પણ આપણા જે મુખ્ય ત્રણ ઉદ્યોગ છે ટેક્સટાઇલ ડાયમંડ અને રિયલ એસ્ટેટ એટલે એ બધા ઉદ્યોગોના જેટલા પણ વડીલો હતા અને લીડર હતા એ બધાનું સમર્થન મને પ્રાપ્ત હતું અને બીજું કે જે સમાજ જે હતો એમાં પણ સમાજના જે અગ્રણીઓ હતા એનો પણ મને સાથ હતો આશિષભાઈ હું જોઉં છું કે પહેલાં એવું હતું કે ચેમ્બર ઓફ કોમર્સમાં ઉપપ્રમુખનું ઇલેક્શન આવે એટલે સમાધાન ફોર્મ્યુલા આવતી હતી છેલ્લા ઘણા વર્ષોથી હવે ઉપપ્રમુખની પણ ચૂંટણી થાય છે પરંતુ ગઈકાલે જે ચૂંટણી થઈ સૌથી જંગી મતથી તમને લીડ મળી છે એ વિશે શું કહેવામાં એ વિશે પાછું ફરીથી હું એ જ કહીશ કે સૌથી મોટું સમર્થન મને ઉદ્યોગ તરફથી મળ્યું છે દરેકે દરેક ઉદ્યોગ અને સાથે સાથે આ મેં જે ત્રણ મુખ્ય ઉદ્યોગ કયા પણ એની સાથે સાથે એન્જિનિયરિંગ ઉદ્યોગ છે એની સાથે સાથે આપણે ત્યાં એક્વાકલ્ચર ઉદ્યોગ નવો આવી રહ્યો છે એ બધાનો ઉદ્યોગનો પણ મને ખૂબ જ સમર્થન હતું એ લોકોનો રાઇટિંગમાં મને સમર્થનનો કાગળ પણ મળ્યા છે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં બે દિવસ પછી પદગણ થઈ રહ્યું છે તમે ઉપપ્રમુખ પદ તરીકે બેસશો ત્યાર પછી શું એજન્ડાનો વિચાર કર્યો છે એજન્ડામાં સર્વાંગી વિકાસ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગનો દક્ષિણ ગુજરાતના ઉદ્યોગમાં એમ સમજો કેમિકલ ઉદ્યોગ આપણો ખૂબ જ અગ્રેસર છે અને એને નવી ઊંચા અહીંયા પહોંચાડવાનો કાપડ ઉદ્યોગ કાપડ ઉદ્યોગમાં મારું વિઝન એવું જ છે કે ભાઈ ટેક્સટાઇલ યુનિવર્સિટીનો જે પ્રોજેક્ટ બાકી રહ્યો છે પૂરો કરવો બીજું કાપડ ઉદ્યોગમાં હવે આપણી પાસે બહુ ઘણી તકો આવી છે જ્યારે ચાઇનાથી લોકો વિમુખ થાય છે તો આપણે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ ફેબ્રિક ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ ગાર્મેન્ટ અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ ફેબ્રિક અને એક્સપોર્ટ ઓરિયન્ટેડ ગાર્મેન્ટનું ખૂબ જ તક છે સુરતમાં તો એ વિશે આર એન્ડ ડી માર્કેટ રિસર્ચ એ બધા મારા લક્ષ્ય છે આશિષભાઈ તમે જે ફિલ્મમાંથી આવો છો સુરત એટલે ડાયમંડ નગરી સુરત એટલે ટેક્સટાઇલ નગરી તમે ટેક્સટાઇલની ફિલ્મમાંથી આવો છો ટેક્સટાઇલના એવા ઘણા પ્રશ્નો છે હજુ સુધી હલ નથી થયા તમારા આવ્યા પછી કયા એવા પ્રશ્નો છે એવું મને ત્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી હું જોઉં છું કે ટફની સબસિડી એ સરકાર પાસેથી કેટલાક લાભો હજુ સુધી મળ્યા નથી ઘણી વખત ચેમ્બરો રજૂઆત કરવા માટે જાય છે દિલ્હી ખાતે કેન્દ્રમાં રજૂઆત કરે છે ગુજરાત સરકારમાં રજૂઆત કરે છે પરંતુ એ પ્રશ્નોનું હજુ સુધી નિરાકરણ નથી આવ્યું અને પછી શું કર ટની સબસિડીનો સવાલ છે ત્યાં સુધી જે નાના નાના ટેકનિકલ કારોસરો જે ફાઇલો અટકેલી એ તો ઘણી બધી ફાઇલો સોલ્વ થઈ ગઈ છે પરંતુ હવે અમુક પોલિસી ડિસિઝનવાળી ફાઇલો છે જેમ કે ધ ડેટ ઓફ સેન્કશન અને ડેટ ઓફ કોમર્શિયલ બિલમાં આગળ પાછળ ફરક છે એ પોલિસી ડિસિઝન લેવાનો છે એમાં લગભગ પાંચસો છસો ફાઇલો અટકી છે જે અમે ટેક્સટાઇલ મિનિસ્ટ્રી અને ટેક્સટાઇલ સેક્રેટરીના માધ્યમથી અને આપણા સાંસદોના માધ્યમથી એ પોલિસી ડિસિઝન ઉદ્યોગના ફેવરમાં આવશે એવો મારો પ્રયત્ન રહેશે બીજો આપણે ક્રેડિટ લેપ્સનો ઇસ્યુ એ તો સબજ્યુડાઈઝ મેટર છે સુપ્રીમ કોર્ટમાં છે તો એ પણ આપણે આશા છે કે આપણી ફેવરમાં આવશે ગુજરાત ગવર્મેન્ટમાં આપણે જે વીજળીની સબ એ જાહેરાત થયેલી છે બે રૂપિયા અને ત્રણ રૂપિયા કિલો વોટ તો એની ગાઈડલાઈન હજુ બહાર નથી આવી તો એનું પણ અહીંયાથી આપણે ફોલોઅપ કરીશું જેથી કરીને ટેક્સટાઇલ ઉદ્યોગમાં રાહત થાય આશિષભાઈ કોરોના જેવી મહામારી દેશભરમાં ચાલી રહી છે હાલમાં તમે જોઈ રહ્યા છો કે ગુજરાત તેમજ સુરતમાં પણ કેટલાક પોર્ટ પર હજુ સુધી એક્સપોર્ટ ઇમ્પોર્ટ થતા માલ સગ છોડવામાં નથી આવતા અને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે એ વિશે સરકારમાં શું રજૂઆત કરશે એ વિશે તો ખૂબ જ ધારદાર રજૂઆત કરવી પડશે કારણ કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં એક પણ દિવસ જો લેટ થાય તો ભારે પેનલ્ટી ભોગવવાની આવે છે બંને એક્સપોર્ટમાં પણ અને ઇમ્પોર્ટમાં પણ એટલે એ માટે તો અમારે સૌથી પહેલાં એજન્ડામાં પ્રાયોરિટીમાં એ છે કે આ બધા પ્રશ્નોને સરળતાથી એનો નિકાળ આવે ભાઈ ઘણા પ્રશ્નો છે સુરત ટેક્સટાઇલ નગરી છે પણ તું ટેક્સટાઇલના ઘણા પ્રશ્નો છે હાલના ટેક્સટાઇલ દેશના મંત્રી સ્મૃતિ ઈરાની પણ ઘણી વખત તમે રજૂઆત કરવા ગયા છો તો એવા ઘણા પ્રશ્ન હમણાં હાલમાં તમે ઉપપ્રમુખ બનશો કયા એવા અગત્યના મુદ્દા છે જે દેશના ટેક્સટાઇલ મંત્રી તેમજ પ્રધાનમંત્રીને તમે કહેશો પ્રશ્નો તો અમારી રજૂઆત ચાલુ જ રહે છે પરંતુ હું તમને કહું કે નવી જે વસ્તુ અમારે કરવી છે એમાં એક નેશ ટેકનિકલ ટેક્સટાઇલ નેશનલ મિશન ફોર ટેકનિકલ ટેક્સટાઇલનું ચૌદસો સાઈઠ કરોડનું ફંડ ડિક્લેર કર્યું છે ગઈ બજેટમાં અને ટેકનિકલ ટેક્સટાઇલ એમાં સિક્સટી સેવન્ટી પર્સન્ટ પોલિએસ્ટર જ છે તો એટલે ટેકનિકલ ટેક્સટાઇલ માટે સુરતમાં ઘણી નવી ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ છે તો એ ટેકનિકલ ટેક્સટાઇલનું હબ બને સુરત એ મારે પ્રયત્ન રહેશે અને જે બધા જે પ્રશ્નો એટલે હવે નવી ટેક્સટાઇલ પોલિસી ડિક્લેર કરવાના છે એ લોકો લગભગ એક મહિનામાં એ ટેક્સટાઇલ પોલિસીમાં અગાઉ પણ મેં જણાવ્યું હતું કે ફોગવા ફિયાસ્ફી અને ચેમ્બર દ્વારા જે કંઈ બી સૂચનો કરવામાં આવેલા એમાંથી સિત્તેર ટકા સૂચનો કટ ડ્રાફ્ટમાં એ લોકો એડોપ્ટ કર્યા છે એક જે સૂચનો છે તે ફાઇનલમાં પણ આવે એવા પ્રયત્નો રહેશે અમારા ફોગવા પણ તમારી સાથે જોડાય છે ચેમ્બરની કોઈ રજૂઆત હોય ફોગવા ફિયા તો ઘણી રજૂઆતો ફોગવાની પણ ભૂતકાળની છે પરંતુ સરકારે હજુ સુધી એનું નિરાકરણ નથી આવ્યું તો તમારા ઉપપ્રમુખ બન્યા પછી તમે સરકારમાં કેવી રીતે એને આગળ વધારશો બધા અમે સાથે મળીને કરીશું કારણ કે જે અટકેલી છે એ ટફની ફાઇલો અટકેલી છે અત્યારે મુખ્યત્વે અને ટફની સબસિડી કહ્યું તેમ પચાસ સાહીઠ ટકા તો રિલીઝ થઈ ગઈ છે અને જે પોલિસી નિર્ણયો લેવાના છે એ ફાઇલો અંગે એના માટે ફરીથી કહું છું કે અમે લોકો યોગ્ય સ્તરે એટલે કે ટેક્સટાઇલ સેક્રેટરી ટેક્સટાઇલ મિનિસ્ટ્રીને કન્વિન્સ કરીને એનો નિકાલ આવે સફળતાપૂર્વક એ બિલકુલ પ્રયત્ન રહેશે મારા આશિષભાઈ ગઈકાલે જે ચૂંટણીનું મતદાન મેં જોતો હતો કે ટેક્સટાઇલ લોના લોકોએ ખૂબ જ વિશ્વાસ રાખીને આશિષ ગુજરાતીને ખભા મિલાવીને ખૂબ જ મોટા પ્રમાણમાં વોટિંગ કર્યું છે તો એનો જસ્ટ ટેક્સટાઇલના ઉદ્યોગપતિઓનું તમે કેવી રીતે અપાવશે એનો જસ્ટ દરેક ઉદ્યોગપતિને આપવાનો રહેશે ટેક્સટાઇલ ડાયમંડ રિયલ એસ્ટેટ હા એક વસ્તુ છે ટેક્સટાઇલનો માણસ હોવાથી ટેક્સટાઇલનો એક મને વધારે પડતો બેનિફિટ મળ્યો છે ટેક્સટાઇલના લોકો મને પંદર વીસ વર્ષથી ઓળખે છે એટલે ટેક્સટાઇલવાળાને મારા પ્રત્યે લાગણી હોય એ સ્વાભાવિક છે પરંતુ આ જ આપણા ભૂતપૂર્વ પ્રમુખો મારા મેનેજિંગ કમિટીના સભ્યો ફોગવા ફિયા અને ટેક્સટાઇલના વિવિધ સંગઠનો ઇવન ક્રેડાઈ બિલ્ડરના બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ ડાયમંડના મોટા મોટા ઉદ્યોગપતિઓને આ જશ જાય છે દર્શક મિત્રો આ હતા ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ આશિષભાઈ ગુજરાતી સાથે કેટલીક વાતચીતો કરી બે દિવસ પહેલાં બે દિવસ પછી તેઓ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ તરીકે બેસી જશે અને જે મતદારોએ તેમના પર વિશ્વાસ રાખીને મત આપ્યા છે તેમનો તમામ નિરાકરણ લાવવા માટે તેઓ ઉકેલ લાવવા માટે જસ રહેશે અને તેઓ ઉપર સુધી રજૂઆતો કરશે તેવું તેમનું કહેવું છે કેમેરામેન પાત લીંબા જશે તે વહાબેલીમ